ડભોઈ પંથકમાં ગરમીથી તાહીમામ પોકારી ઉઠેલા રાહદારીઓ માટે કેટલીય સેવાભાવી સંસ્થાઓ અને ઈસમો દ્વારા નગરમાં જુદા જુદા વિસ્તારોમાં ઠંડુ અને શીતળ જળ મળી રહે તે માટે પરબ ઊભી કરવામાં આવી છે. જળ એ જ જીવન છે. મનુષ્ય હોય કે પ્રાણી, પાણી વિના જીવન શક્ય નથી. હાલ સૂર્યનારાયણ ભગવાન પોતાના આકરા સ્વરૂપમાં અગન વર્ષા કરી રહ્યા હોય, ડભોઈ પંથકમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેતું હોય, તેવામાં ઘરું ઠંડુ કરવા વારંવાર પાણીની જરૂર પડતી હોય છે. રાહદારીઓ રસ્તે ચાલતા પાણી પી શકે તે હેતુ સાથે ડભોઈ સિનોર 4 રસ્તા, કૃષ્ણ સિનેમા સામે, વડોદરી ભાગુર સહિત અનેક વિસ્તારોમાં સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ દ્વારા પીવાના પાણીની પરબ ઠંડા માટલા અને જગ મૂકી શીતળ અને ઠંડુ જળની સેવા આપી રહ્યા છે. અસહ્ય ગરમીમાં જળ પીને રાહદારીઓ રાહત અનુભવી રહ્યા છે. નગરના જુદા જુદા વિસ્તારોમાં તેમજ તાલુકાના અગમ્ય વિસ્તારોમાં પણ આ જ રીતે પાણીના માટલા મૂકી લોકો ગરમીમાં ત્રસ્ત થઈ ઉઠેલા રાહદારીઓ માટે જળ સેવા આપી રહ્યા છે. વિજય બારોટ, ZSTV, ડભોઈ.